નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે અઠ્યાવીસ નવેમ્બર બે હજાર ઓગણીસમાં ડેલી કરંટ અફેર્સના જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઇકન છે તેને પણ ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોસ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો તો ચાલો મિત્રો શરૂ કરીએ અઠ્યાવીસ નવેમ્બર બે હજાર ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ અમરાવતીને ભારતના નકશામાં કયા રાજ્યની રાજધાની તરીકે સામેલ કરવામાં આવી તો તે રાજધાની આંધ્રપ્રદેશની બનશે જેને ભારતના નકશામાં સામેલ કરવામાં આવી છે આંધ્રપ્રદેશ રાજધાની હૈદરાબાદ છે હાલમાં મુખ્યમંત્રી છે જગનમોહન રેડ્ડી રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદન વિધાનસભાની બેઠકો એકસો પંચોતેર પચીસ રાજ્યસભાની બેઠકો અગિયાર અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન બે સંગાઈ મહોત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે તો આ મહોત્સવ ઉજવવામાં આવે છે મણિપુરમાં મણિપુર રાજધાની ઇમ્ફાલ મુખ્યમંત્રી એન બિરેનસિંહ રાજ્યપાલ પીબી આચાર્ય વિધાનસભાની બેઠકો સાહીઠ લોકસભાની બેઠકો બે રાજ્યસભાની બેઠકો એક સ્થાપના વર્ષ છે એકવીસ જાન્યુઆરી ઓગણીસો બોતેર પ્રશ્ન ત્રણ કઈ તારીખે ભારતીય સંવિધાન દિવસ ઉજવવામાં આવે છે તો ભારતીય સંવિધાન દિવસ ઉજવવામાં આવે છે છવ્વીસ નવેમ્બરના રોજ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ના રોજ ભારતીય સંવિધાનને ઔપચારિક રીતે અપનાવવામાં આવ્યું હતું સંવિધાન સભાને આ સંવિધાન બનાવવા માટે બે વર્ષ અગિયાર માસ અને દિવસ જેટલો સમય પ્રશ્ન ચાર કયા દેશમાં આવેલ ફ્લોટિંગ સ્કૂલ પ્રોજેક્ટને હાલમાં જ આગાખાન આર્કિટેક્ચર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું તો તે આવેલું છે બાંગ્લાદેશમાં બાંગ્લાદેશ પાટનગર ઢાકા પ્રધાનમંત્રી શેખ હસીના રાષ્ટ્રપતિ છે અબ્દુલ હમીદ અને છે બાંગ્લાદેશી આવેલ ગુરુ ઘાસીદાસ રાષ્ટ્રીય ઉદ્યાનને ટાઈગર રિઝર્વ બનાવવાની જાહેરાત કરવામાં આવી તો આ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે છત્તીસગઢ રાજ્યમાં જેને ટાઈગર રિઝર્વ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે છત્તીસગઢ રાજધાની રાયપુર મુખ્યમંત્રી ભૂપેશ બધેલ રાજ્યપાલ અનુસુયા ઉડકે વિધાનસભાની બેઠકો નેવું લોકસભાની બેઠકો રાજ્યસભાની બેઠકો પાંચ છે એક નવેમ્બર બે હજાર પ્રશ્ન છ હાલમાં જ કયા રાજ્યની સરકારે એરિયા ટીકાકરણ અભિયાન શરૂ કર્યું તે છે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર કે જેણે આ ટીકાકરણનું અભિયાન શરૂ કર્યું છે ઉત્તર પ્રદેશ રાજધાની લખનઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલ વિધાનસભાની બેઠકો ચારસો ચાર લોકસભાની બેઠકો એસી રાજ્યસભાની બેઠકો એકત્રીસ ને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન સાત હાલમાં જ કયા રાજ્યમાં રાષ્ટ્રીય જનજાતીય શિલ્પ મેળા બે હજાર ઓગણીસનું ઉદઘાટન કરવામાં આવ્યું તો આ ઉદઘાટન કરવામાં આવ્યું છે ઓડિશા રાજ્યમાં ઓડિશાના ભુવનેશ્વરમાં આ શિલ્પ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ઓડિશા રાજધાની ભુવનેશ્વર મુખ્યમંત્રી નવીન પટનાયક રાજ્યપાલ ગણેશીલાલ વિધાનસભાની બેઠકો એકસો સુડતાલીસ લોકસભાની બેઠકો એકવીસ રાજ્યસભાની બેઠકો દસ અને સ્થાપના વર્ષ છે એક એપ્રિલ ઓગણીસો છત્રીસ પ્રશ્ન આઠ હાલમાં જ કોણે ઝી એન્ટરટેનમેન્ટના ચેરમેન પદથી રાજીનામું આપ્યું તો તે છે સુભાષ સુભાષચંદ્રાએ ઓગણીસો બાણુંમાં દેશનું પ્રથમ હિન્દી સેટેલાઇટ ચેનલ ઝી ટીવી શરૂ કરી હતી તેઓના રાજીનામાના કારણે ઝી એન્ટરટેનમેન્ટના શેરોમાં સાત ટકા જેટલો ઘટાડો નોંધાયો છે પ્રશ્ન નવ ઇટાવા લાયન સફારી કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે જે વિશ્વની એશિયાની સૌથી મોટી લાયન સફારી છે જે ઉત્તર પ્રદેશમાં આવેલી છે ઉત્તર પ્રદેશ રાજધાની લખનઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલ વિધાનસભાની બેઠકો ચારસો ચાર લોકસભાની બેઠકો એસી રાજ્યસભાની બેઠકો એકત્રીસ અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન દસ કયા શહેર દ્વારા વર્ષ બે હજાર વીસથી સર્કસમાં જંગલી પ્રાણીઓના ઉપયોગ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવ્યો તો તે છે પેરિસ ફ્રાન્સ પાટનગર પેરિસ રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન પ્રધાનમંત્રી એડવર્ડ ફિલિપ અને ચલણ છે યુરો અને ફ્રેન્ક પ્રશ્ન હાલમાં જ ત્રીજો સૈન્ય સાહિત્ય મહોત્સવ ક્યાં આયોજિત કરવામાં આવ્યો તો આ સૈન્ય સાહિત્ય મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો છે ચંડીગઢમાં હરિયાણા રાજધાની ચંડીગઢ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય વિધાનસભાની બેઠકો નેવું લોકસભાની બેઠકો દસ રાજ્યસભાની સભાની બેઠકો પાંચ સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો કરવામાં આવ્યા તો તે નિયુક્ત કરવામાં આવે છે સુમન બિરલાને સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના ચોવીસ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાળીસ મુખ્ય મથક ન્યુયોર્કમાં આવેલું છે અને હાલમાં અધ્યક્ષ છે એન્ટોનિયો ગુટેરસ પ્રશ્ન તેર રાષ્ટ્રીય દૂધ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો આ ઉજવવામાં આવે છે છવ્વીસ નવેમ્બરના રોજ આ દિવસ ડોક્ટર વર્ગીસ કુરિયનના જન્મદિવસે ઉજવવામાં આવે છે પ્રશ્ન ચૌદ હાલમાં કોણે દુનિયાનું સૌથી મોટું સુપર કોમ્પ્યુટર બનાવવાનો દાવો કર્યો તો તે છે આઈ એ પ્રશ્ન પંદર કયા સ્થળે જોવા મળતા બે શિંગડાવાળા માદા ગેંડાનું મૃત્યુ થયું તો તે જોવા મળે છે સુમાત્રામાં ઇન્ડોનેશિયા પાટનગર જકાર્તા રાષ્ટ્રપતિ જોકો વિડોડો અને ચરણ છે ઇન્ડોનેશિયન રૂફિયા થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જોરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડો દેખાઈ રહી છે તે વિન્ડોને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ